हंसलाया ताते ये उड़वाने लाग्या कागड़ा आई बैठेगा। सहदेव कहे अवे नहीं रही ये पांडव एवा एवा कलयुग आएगा। सहदेव कहे अमे नहीं रही पांडव केवा एवा कलयुग आएगा। मात पिता ए जे पुत्र जन्मिया तड़पण मशूक भई आएगा। मात पिता ए जे पुत्र जन्मिया तड़पण मशूक भई आएगा। सहदेव कहे अमे नहीं रही पांडवों केवा एवा कलयुग। कलयुग नी अदोणी साहेब, कलयुग तो पांडवों कौरवों वखत नो छे। पांडवोनी प्रगति थई, प्रगट थया अने कौरव प्रगट थया तारे कलयुग नो जन्म थयो तो कलयुग तेदार क्या घोड़िया मतो। पांडवो ने कौरव थे केटला वारो थया मने खबर नहीं, केटलाय वारो थया ता अत्यारे कलयुग केवड़ो थयो होय बोलो। कलयुग कोणे जोयो दादा, जोयो तम बताओ, अहीं बताओ बोलो। कलयुग अहीं बताओ परिया। हाँ, कलयुग पहला पहलो बस में प्याठो। कलयुग पहला में पहलो बस में प्याठो। बस में बोलो डोहन जगह हाले, डोशन जगह हाले, तीन जना सीट पर चौटाया जैसे क्या आवता राम राम आवता राम। आ कलयुग अने डोशी छे पाइप के डोह पाइप जाली अमदावाद होरी आवे पण डोहा डोशी ना के को माजी तमार पगे बहुरा उतरियो ले बेही जाओ जगह हाले। ये आ कलयुग साहेब એટલે ખરેખર આ કળિયુગની અધોણી છે। અને કળિયુગને એ ભીમ મારી નાખતો તો ભગવાન કે રહેવા દે, વાનો જ સમય આવવાનો છે। આ એ જ સમય આવ્યો છે અત્યારે। હાહારા બોલો, હાહારા પેપર વાંચતા હોય વહુ ગ્રાઉન્ડ પહેરીને રાઉન્ડ મારતી હોય, એટલે હાહારા બાઇક ચલાવતા હોય વહુ પાછળ ડ્રેસ પહેરીને બેહી પાછો ઘોડો કરીને બેહી જાય બોલો। અને પાછા રમરમાટ જતા હોય પાછા કે જો પેલો ડિસ્કો જાય, એ ડિસ્કો જ છે। આપણી આપણી દીકરાની બહુ એટલે આપણી છોડી બરોબર સાહેબ, આપણી પુત્ર બધું કહેવાય એને। હજુ મારી છોકરીને બાઇક પાછળ નહીં બેસાડતો સાહેબ, તો છોકરાની બહુની વાત જ કહી પછી ના કર્યું બે સાહેબ। અત્યારે મર્યાદા થશે, આ મર્યાદામાં બધા છે ને, જેટલા જેટલા લોકો મર્યાદામાં રહે છે ગામડાની અંદર અમારી મર્યાદા છે। હા, કારણ કે અસલ છોણિયું મટી ગયું, યુરિયાન સલ્ફેટ પેઠું, પહેલાં છોણિયાનું ખાતર અને નાખે અને એનું ખાવાનું તમે જુઓ તો કેવી તાકાતવાળું। અત્યારે યુરિયાન સલ્ફેટ 30-35 રામ બોલો ભાઈ રામ અત્યારે। હા, તમે જુઓ ને આપણું આયુષ્ય 50 વર્ષનું, પહેલો 100 વર્ષનું હતું, ફરી થોડુંક કપોયું 75 થયું, પછી 50 થયા, અત્યારે તો 35-40 એડ જ છે, ખાતર યુ પીપીને જવાનું જ તે શું થાય પીપીને જવાના જ। મેં તો 57-56 થયું અને મારે હવે કોઈ વાંધો છે, કાલે મરી જવું તો મને ચિંતા છે, કશું છે નહીં, બધાય કહે ખરા હવે લે લે હવે લે લે, આ તો ખાલી ખાલી બોલે જ છે પણ લેવા આવે ત્યાં કે ના આવડે રહેવા જવો, મારા છોકરાના છોકરાને પહેણાવી દઉં, એનો છોકરો જોઉં, પછી આ ખાલી બતાવવાનું જ છે સાહેબ, કહેવાનું જ લે લે હવે ભગવાન લે લે તો સારું। હા, એટલે શું કોમ કઈ કપૂજી તેડે પડ્યો, ખાલી ખાલી શું કોમ, દોત ચાવવાના જુદા ને બતાવવાના જુદા। હમણે હા 80 વર્ષનો ડોહો થાય ને એટલે તૂટી ગયેલી આલે ખાટલી, ઉપર ગોદડી પોતરે ફાટલી, મેલે દવાની બાટલી, મેલે પાણીની માટલી, અને કે બાપા તમે ઝાકરમાં પડ્યા રહો, તો બાપો કે બેટા આતારો અહીં બહાર કાઢ્યો, તા કે હોપ તમને લીધો તો ફાવે ને, તાર બાપ કે પીપળ પાન ખરંતા ભરી હસ્તી કુપલિયા, મુજ વીતી તુજ વીતશે ધીરે રે બાપલિયા, તું ચિંતા કરીશ નહીં, મારા કરતો તારા ભૂડા હાલ થશે। અત્યારના જુવાન છોકરા બાપ બનશે પણ દાદા નહીં બને, 100% ગેરંટી। હમણે એક એક બાપની વાત કરું કે એક બાપે પોતાના દીકરાને ઉછેરીને મોટો કરવા માટે એણે ફરી લગ્ન ના કર્યો, કે મારું ફરી લગ્ન કરીશ તો મારા છોકરાને દુઃખ આવશે,
એવો પાલી પોષીને છોકરાનું છેરીને મોટો કર્યો ને ભણાયો ને ગણાયો. બહુ ગામડા ગામની વાત છે, હું બહુ પહેલોની વાત છે, બહુ સમજવા લાયક વાત છે, આ ઊંડી ઉતારવા જેવી વાત છે. અત્યારની બહેનોએ અને ભાઈઓએ જુવાનીઓએ આ વાતનું સંગ્રહ કરી રાખવો જોઈએ. આ કેવી વાત છે, એ પહેલાંના જમાનાની વાત. અને એ ઘરડા બાપે એમ કહેવાય કે પોતાના છોકરાને પરણાયો, 5 વીઘા જમીન હતી, ભણાયો ગણાયો ને પરણાયો ને વહુ આવી અને વહુ એવી આવી સુંદર મજાની. પણ એને એમ કહેવાય સાહેબ એનું રૂપ હતું પણ એના ગુણ નતા. સાહેબ માણસના રૂપને જોઈને ના લાવો, એના ગુણ જોવો સાહેબ. માણસના ગુણ પૂજાય સાહેબ. અને માણસની કિંમત ક્યારે થાય? મરી ગયા પછી થાય સાહેબ. હાથી જીવે ને તારે લાખનો અને મરી ગયા પછી 1,25,000નો. માણસની કિંમત ક્યારે થાય? ઘરડો બાપ હતો, પૈણાયો છોકરાની વહુએ એમ કે પોતાના ધણીને 10 દાડા આમ તો એવો પટાઈને બનાવી દીધો જોરદાર, આ એનો બનાવી દીધો કે તમારા ડોહા જોન તો ગર્ભા પાડે છે, તમારા ડોહા સારું વર્તન કરતા નહીં. બાપ ઓહરીમાં બેઠો બેઠો સાંભળે છે, હું જોજો બાપ ઓહરીમાં બેઠો બેઠો સાંભળે છે તમારા બાપને અહીંથી કાઢી મૂકો કે. તો આપણા બેન જે સારું સારું ખાવું હોય ફરવું હોય ભરાય. ભાઈને ઓહરીમાં બેઠે બેઠે બાપે વિચાર કર્યો કે મારો છોકરો ને છોકરાની વહુ મને ધક્કો મારીને કાઢી મૂકે, એના કરતા હું સામે ચાલી અને મારા દીકરાને કહું કે બેટા હું આ ઘર છોડીને જઉં છું યાત્રા કરવા. હું યાત્રા કરવા જઉં છું, પાછો આવું ના આવું. વહુ કે બાપુ તમે જતા હોય તો લ્યો તમને હુકડી ભરી આલું. ડબ્બામાં હુકડી બનાવી, હુકડીનો ડબ્બો ભરીને ફિટ કરીને આલ્યો. પોતાનો બાપ હતો, પોતાના બાપને ઠેલી હુકડીની ઠેલી પકડાઈ છે. દીકરો રેલવે સ્ટેશન સુધી મૂકવા ગયો છે. જોજો હો, ભર બજારે પોતાનો બાપને મૂકવા માટે જાય છે. બજારમાં એક કાપડની દુકાન આવી, કાપડની દુકાન આવી અને કાપડની દુકાનમાં પોતાના બાપને કે ઉભારો બાપુ બે ધોતિયા લાવ્યો. પહેલાં ધોતિયા પહેરતા, અત્યારે પેન્ટ શર્ટ પર પહેર્યું. પોતાના બાપના માટે બે ધોતિયા લાવ્યા. લ્યો બાપુ આ એક ધોતિયું તમે પહેરજો નવું અને આ એક ઠેલીમાં રાખો. કારણ રાખો ને ઠેલી પર બે ઠેપાળા લઈ સ્ટેશને ગાડી આવી છે. પોતાના બાપને ગાડી બેહાડ્યા છે, ગાડી ઉપડવાનો સમય થયો છે, ગાડીનો પાવો વાગ્યો છે. પોતાનો દીકરો પોતાના બાપને કહે બાપુ આવજો, બાપુ આવજો. તો પોતાના બાપે સાદ કર્યો, બેટા પાછો આવી તો બાપુ કઈ રહી ગયું? રહી નથી ગયું. આ બે ઠેપાળા છે ને એમાંથી બેતા એક ઠેપાળું તું ઘેર લઈ જા. પણ બાપુ હું બે બે તમારા માટે લાવ્યો છું. એ કદાચ તમે ઠેર વાગે ને પડો તો તમારી પાસે ખોપણ ના હોય, એ ખોપણ પેટે તમે ઠેપાળું રાખો. બેટા તું તો બહુ સમજદાર હતો એટલે મારા માટે તું ઠેપાળો બે લાવ્યો. પણ જ્યારે તારે ઘેર દીકરો થશે અને તેદાર તું મને મેળવા આવ્યો છું એમ તારો દીકરો તને કાઢી મૂકશે ને, તે દાડ ઠેપાડું અરખું નહીં લે, તે દાડ આ ઠેપાડું બેઠા કોમ આવશે માટે લઈ જા. હા મા બાપની પ્રેમ છે સાહેબ. પોતાની પત્ની માટે પોતાના બાપને ઘર તર છોડવું પડે સાહેબ, ભલે ભૂલો બધું અગણિત કર્યા છે ઉપકાર, એ મા બાપને તમે કેમ ભૂલી જાઓ છો? 9-9 માસ લગીને પોતાની માએ પેટે વિધાર્યા છે, ખાટું ખારું ત્યાગી અને માથે કપણ ધોયા છે, વાસુદા ભર્યા છે અને કારી મજૂરી કરીને તમને ઉછેરીને મોટા કર્યા અને છેલ્લી વખત એનો બદલો તમે આલો છો, એ પુત્રને ધિકાર છે. એટલે મેં કહે છે મા બાપનું માને નહીં આ પુત્રને દીકાર છે, મા બાપનું માને નહીં એ પુત્રને દીકાર છે, મા બાપનું માને નહીં એ પુત્રને દી. મા બાપનું માને નહીં એ પુત્રને ધિકાર છે. ખરેખર મા બાપ આપણા ભગવાન છે અને મા બાપને ભગવાન તરીકે જે પૂજતા હોય એટલે મર્યા પછી એમ કહેવાય હરાજ નાખે અને મર્યા પછી ફોટા મૂકે, એ ફોટા છા કોમના. જીવતા બાપને ખીચડી ના લી, જીવતા માને શીરો ના લ્યો
અને મરી ગયા પછી મારા બાપની ખીચડી કરવી છે, મારી માનો શીરો કરવો છે, અરે મોટા મોટા ફોટા મૂકી અને પછી દિવાલ ઉપર લગાવશે અને પાછા બધાને બતાવશે. હા આપણા બાપા ભાઈ તારા રાજ અમારા નહીં. હા હા આપણને બતાવ કે આ આપણા બાપા ભાઈ તારા રાજ કે મરતા પલે પાણી ના માગ્યું. એટલે તું હરતો નહીં ગયો, પેલો કાચમાં રહ્યો રહ્યો તો રાતો પીરો થતો હોય, હરતો તો આવ્યો નહીં પાછો કે પાણી ના માગ્યું કે. એટલે ભાઈ મા બાપને તમે દુઃખી કર્યા છે, ફોટા મારીને શા કરવાના? ફોટા શું કામ કરો છો? શું કામ ફોટા મૂકો છો અને ખોટા દેખાવ છો? એના કરતાં પૂછવું જ ના જોઈએ, ફોટો જ ના મૂકવો જોઈએ. હું તો ફોટો રાખતો જ નહીં. મને એક જણ કે તમાર બા મરી જા, મરી જા પછી મોણ કશું થાય એવું માનો તમે? દાદા મોણ મરી જ્યા પછી થાય? આ થાય કમાતે મોણા મરી ગયો હોય, એક્સિડન્ટમાં મરી ગયો હોય, 60-70 વર્ષનું આયુષ્ય હોય અને કદાચ એને એક્સિડન્ટમાં મરી જાય તો એનો બીજો 20 વર્ષ એને ભૂત પલિતમાં ભટકાવવું પડે. પણ 70-80 વર્ષ થાય અને મરી જાય, 90 વર્ષ થાય અને મરી જાય અને પછી ક્યાંકમાં ડોહો થયો, ચમનો થયો, ચમનો થાય. હમણાં મારા બા 98 વર્ષે મરી ગયો, 2003ની અંદર 98 વર્ષે મારી બા મરી ગયો. હા અને 12 મહિના 2 વર્ષ થયા તો બાજુને ફરિયાવાળા મને કે લેરીભાઈ તમારી બા આજ અમારે ફરિયામાં આવેલો, તે મારે ઘર ભૂલી જાઓ તે તમારે ફરિયામાં આવ્યો ના મન કે તમારી બા થયો છે તો થયો હોય તમે બિહાડજો, એ પા આવ્યો હોય અમારે ભણી તો આવ્યો હોય નહીં ને, અમારે તો બિહાડવાય નહીં. હે મરી જાય પછી કશું થાય ખરું? કશું ના થાય. એટલે 98 વર્ષે થાય એટલે આ તો ઝાડ પડ્યું જગ્યા થઈ, 70-80 વર્ષનું ખોખું થાય ચોખ્ખું થાય એમ શું હતું? આ તો માન્યતા તો